જેનરિક દવાનો ઉપયોગ વધે તે માટે પદયાત્રાનો પ્રારંભ કરાવતા સાંસદ અમદાવાદમાં જેનરિક દવાનો ઉપયોગ દર્દીઓમાં વધે તે માટે પદયાત્રા યોજાઈ હતી, જેનો આરંભ લોકસભાના પશ્ચિમના સાંસદ ડૉક્ટર કિરીટભાઈ સોલંકીએ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ગરીબો અને મધ્યમ વર્ગની માટેની કલ્યાણકારી યોજનાઓમાં, જેમાં ગુણવત્તાસભર જેનરિક દવા ભારતીય જન ઔષધિ કેન્દ્રો પરથી પૂરી પાડવામાં આવે છે, પ્રજામાં જેનરિક દવાનો ઉપયોગ વધે તેની જાગૃતતા વધે તે રૂપે અમદાવાદના કાંકરિયા ગેટ નંબર 1 થી જન ઔષધિ સ્ટોર સુધી પદયાત્રાનું લોકસભાના પશ્ચિમના સાંસદ ડૉક્ટર કિરીટભાઈ સોલંકીના હસ્તે લીલી ઝંડી આપીને આરંભ કરવામાં આવ્યો હતો, જેથી લોકો સુધી જન ઔષધિનો સંદેશ પહોંચે. કાંકરિયાથી મણિનગર સુધી પગપાળા રેલીમાં જેનરિક દવાઓના સંચાલકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાંસદ ડૉક્ટર કિરીટભાઈ સોલંકી સાથે ધારાસભ્ય અને નગરસેવકો પણ આ જનજાગૃતિ અભિયાનમાં જોડાયા હતા. જે દવાઓ આવે છે, જે ફાર્માસ્યુટિકલ કન્ટેન્ટ હોય એના નામથી દવાઓ બનવાનું શરૂ થઈ છે. હું પોતે ડૉક્ટર છું અને એક જમાનો એવો હતો કે લોકો ફાર્માસ્યુટિકલ કંપનીઓની દવાઓના માટે આગ્રહ રાખતા અને એ દવાઓ મોંઘી આવતી. માનો કે ફાર્માસ્યુટિકલ કન્ટેન્ટવાળી 100 રૂપિયાની દવા આવે ત્યારે જન ઔષધિ 8 રૂપિયા 10 રૂપિયાના ભાવે દવા મળતી હોય છે. લગભગ 80% 90% ઓછી કિંમતે મળતી હોય છે. હું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો હૃદયથી આભાર માનું છું કે એમની સરકારને આવ્યા પછી આ રીતે વધુમાં વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. અત્યારે લગભગ 9000 કરતાં વધારે જન ઔષધિ કેન્દ્રો છે. લગભગ 1800 જેટલી જુદી જુદી દવાઓ એ જન ઔષધિ તરીકે મળતી હોય છે અને આ દવા પણ એટલી જ સક્ષમ હોય છે જેટલી ફાર્માસ્યુટિકલ ટ્રેડ નેમ વાળી દવા હોય છે. એટલે લોકોમાં એક પહેલાં જે હતું કે એક 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 હતું કે ફાર્માસ્યુટિકલની દવાઓ વધારે ઇફેક્ટિવ હોય છે એવું હતું નથી. આ દવા પણ ઇક્વલી ઇફેક્ટિવ હોય છે અને એના માટે ગરીબો ઘણી વખતે જે દવા ન કરાવી શકાય અને દવા ન કરાવવાના લીધે રીબાતા હતા એ અત્યારે બંધ થયું છે અને દવાઓ કરાવીને અત્યારે સ્વસ્થ થઈ રહ્યા છે. એનો જો કોઈને થોડા ફોટોગ્રાફરને સપોર્ટ કરજો, એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. થોડો થોડો આગળ વધતા રહો. છાપામાં રોજ આવે છે, બધા છાપામાં આવે છે.